સિદ્ધનાથ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવેલ, જોકે તંત્રના પ્રતાપે સિદ્ધનાથ તળાવમાં ફરી એક વખત ગટરનું પાણી છોડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વિકાસની આંધળી દોડ વચ્ચે વડોદરા શહેરના ઐતિહાસિક તળાવો સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ ગયા છે. તળાવોની જૈવ વિવિધતાઓને લઈને પણ પર્યાવરણ નિષ્ણાતો સવાલો કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને બાગ બગીચા, તળાવો, ઐતિહાસિક ઇમારતો જેવી ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જોકે આજના શાસકોને વહીવટી તંત્ર અડધો બદામડી બાગ પણ પ્રજા પાસેથી છીનવી ગયા. તળાવોની અવસ્થા તો સાવ કથળી છે. અંદાજે 750 વર્ષ જૂના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જે માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વળી ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાંથી પણ અસહ દુર્ગંધ આવી રહી છે. સિદ્ધનાથ તળાવની બાજુમાં પૌરાણિક ગણેશજી તેમજ વિઠ્ઠલ મંદિર આવેલ છે તથા સ્કૂલ પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. તળાવમાં ગટરનું સીધે સીધું પાણી ઠાલવી દેવાના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્કૂલના વિદ્યાર્થીઓ, આસપાસના લોકોના સ્વાસ્થ્યના પ્રશ્નો નિર્માણ થાય છે. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13 કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અનેક વખત સભામાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવની જાળવણી સહિતના મુદ્દે રજૂઆતો કરી છે, પણ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તો વહીવટી તંત્ર અને શાસકો આ મુદ્દે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે તેવી વિસ્તારના લોકોની માંગણી છે. અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ બાજુમાં નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર આવ્યું છે. 150-200 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર છે, વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા છે. હજારો બાળકો શાળામાં ભણવા આવતા હોય અને કેટલા રહેવાસી અહીં રહેતા હોય, અને આ ઐતિહાસિક તળાવ કહેવામાં આવે ને એના આજુબાજુમાં લોકોને સારી રીતે એનો ઉપયોગ કરી શકે એના લીધે 7-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે હોય, અને એ સિદ્ધનાથ તળાવની અંદર ગટરનું ડ્રેનેજનું સીધું ને સીધું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય, બહુ ખરાબ વાત કહેવાય, ચિંતાનો વિષય કહેવાય. અને દરેક સભામાં અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, મોટા મોટા અધિકારી સ્થળ પર વિઝિટ કરીને ગયા છે, પણ ખરેખર આવી રીતે કોઈ પણ જગ્યા કોઈ પણ તળાવની અંદર ને આટલો જ્યારે ઐતિહાસિક તળાવ હોય એની અંદર સીધું ગટરનું ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે એ તો બધાને ખબર પડતી હોય, પણ અધિકારીને ખબર નહીં પડતી, એ સમજણ નહીં પડતી. જે પણ અધિકારી હશે એના પર વહેલી તકે કાયદેસર કાર્યવાહી કરો, અને જે કંઈ ગટરનું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે એને વહેલી તકે બંધ કરી દેવામાં આવે. કેમ કે તમે જોઈ શકો કે તળાવની અંદર લીલ જામી ગઈ છે, કચરાના ઢગલા છે, કોઈ જાતની સફાઈ કરવામાં નહીં આવતી, મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ. લોકો વોકિંગ કરવા આવતા, જ્યાં વોકિંગ ટ્રેક છે આપણે ઊભા છે, એ વોકિંગ ટ્રેકની ઉપર ગટરનું પાણી પડતું હોય, કચરાના ઢગલા હોય, કોઈ જાતની સફાઈ ના કરતા હોય, તો આપણે આટલો બધો ખર્ચો શાના માટે કર્યો? તમે જોઈ શકો પહેલાં એના કરતાં તળાવ પાણી ભરેલું રહેતું હતું, લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકતા હતા, પણ હવે એવું થઈ ગયું છે આટલો ખર્ચો કર્યા પછી લોકો ચાલી નહીં શકતા, લાઇટો બંધ હોય છે, કોઈ જાતની સફાઈવાળા નહીં આવતા હોય, પાણીની અંદર દુર્ગંધ મારતી હોય, ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય. જ્યારે બે બે બોર બનાવ્યા છે, મોટા બોર એટલે બનાવ્યા છે કે તળાવની અંદર પાણી સુકાઈ જાય તો પાણી ભરેલું રહે, લોકો એનો સારી રીતે વોકિંગમાં આવે તો એનો ઉપયોગ કરી શકે, પણ એ બોર પણ કેટલા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી ગયા છે, પાણીનું કનેક્શન લીધું છે, પાણીનું કનેક્શન બી બંધ છે. એટલે અધિકારી આ જગ્યા પર કોઈ પણ સ્થળ પર વિઝિટ કરતા નથી, કોઈ પણ જોવા નથી આવતા, અને કોઈ પણ અધિકારી હોય કે સત્તાધારી પક્ષ હોય એમને અમારા વિસ્તારની જરા પણ ચિંતા નથી એવું દેખાઈ આવે. પહેલાં તો આ તળાવમાં પાણી આપણે વરસાદનું જ આવતું હતું ખાલી, અને તળાવ પૂરેપૂરું ભરેલું રહેતું હતું. અત્યારે આ જે રિપેરિંગ કર્યા પછી એમાં પાણી રહેતું જ નથી, અને ગટરનું પાણી છોડવામાં આવે છે. 2 બોર લાખો રૂપિયાના ખર્ચો કરીને બોરિંગ કરેલું છે, એ જ્યાંથી આ રિપેરિંગ કર્યું ને ત્યાર પછી એ બોરને તાળું જ વાગેલું છે. અમે કોઈ દિવસે યુઝ કરેલો જોયો નથી કે તળાવમાં પાણી છોડેલું બી જોયું નથી. અત્યારે કોર્પોરેશનને કનેક્શન વરસ થઈ ગયું લીધેલું છે, એનું પાણી છોડતા નથી, અને એના લીધે નીચેથી જે જૂનું કચરું છે એ ઉપર આવે છે, અને આ પાછું ગટરનું પાણી આવે છે, એટલે મચ્છરોનો ત્રાસ થાય છે. આજુબાજુમાં જે વોકિંગ માટે કરેલું છે એની બાજુમાં જે
ફૂલ ઝાડ વગેરે લગાડવાના હોય એની જગ્યાએ જંગલી વનસ્પતિ બધી ઊભી થઈ ગઈ છે, એના લીધે બી મચ્છરો વધી ગયા છે. એને સરસ રીતે સુરસાગરમાં જે રીતે કર્યું છે એ રીતે સાઈડમાં બગીચો કરીને લોકોને બેસવું હોય તો બેસાય બી ખરા લોન ઉપર, એવી વસ્તુ થવી જોઈએ. તે કશું થતું જ નથી, ખાલી ઉપરનો જે ચાલવાનું છે એટલું જ સફાઈ થાય છે, નીચે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. આવી રજૂઆતો થાય એટલે બે ચાર મહિને એકાદ વખત કોઈ આવીને સાફસૂફી કરીને જતા રહે છે, ફરી પાછું કોઈ જોવા આવતું નથી. આના લીધે તો ઘણી બધી તકલીફો પડે છે. જો લોકો ચાલવા આવે, અમે બી ચાલવા જઈએ, તો ગટરના પાણીની ગંદકીની સ્મેલ આવે, મચ્છરો વધી ગયા છે, લાઇટો ઘણી વખત ચાલુ હોય બંધ હોય, એટલે કર્યો જ છે ને. ખાલી બોર્ડ ઉપર લખે છે આ લોકો કે સ્વચ્છતા રાખો, આ કરો. માર્કેટ આગળ જ જુઓ ને તમે, જ્યાં સ્વચ્છતાના બોર્ડ મારેલા છે ને ત્યાં જ પેલા ફ્રૂટવાળા બધો કચરું નાખે છે, માળી લોકો ફૂલોનો ઢગલો કરે છે, કોર્પોરેશનની ઓફિસ આગળ જ આવી દશા છે. તો અહીંયા આવી દશા હોય એમાં કંઈ નવાઈ નથી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.